सुप्रभात विद्यार्थियों, आज आपणे लेसन नंबर 12 जबक जोत एने आपणे नाना क्वेश्चनो जोईशुं। जबक जोत एकांकीना केन्द्रमां कई घटना बनेली छे, कई घटना एटले कया बनावनी वात करेली छे, तो स्वातंत्र संग्रामनी अंदर। ज्यारे आपणे जोईए के जबक जोतनी अंदर दीपक अने तेना पिता सर अमल देरासरी हता, એની અંદર સ્વાતંત્ર સંગ્રામની વાત થયેલી છે। ગવાયેલો દીપક કોનું સ્મરણ કરે છે? ગવાઈ ગયેલો છે એટલે પડી ગયેલો દીપક કોનું સ્મરણ કરે છે? રાષ્ટ્રધ્વજનું। તો ગવાયેલા દીપક પાસે નીચેનામાંથી કોણ વ્યાકુળ ચિત્તે બેઠું નથી? એટલે માતા મેનાબેન, પિતા સર અમલ દેરાસરી, બહેન ઉર્મી કે સરદાર વલ્લભભાઈ। કયો આન્સર રોંગ છે? સરદાર વલ્લભભાઈ। દીપક બાને કોને કાગળ લખવાનું કહે છે? જ્યારે દીપક પોતે મરણ પથારી પર પડેલો છે પણ માતાને ગાંધીજીને પત્ર લખવાનું કહે છે, દીપક કાગળમાં શું લખવા કહે છે? દીપક પોતે કાગળમાં લખવાનું કહે છે કે દીપક જશે ત્યાં પોતાનો વાવટો ફરકાવતો રહેશે। ભલે ને ગમે તે જગ્યાએ હશે પણ દીપક પોતાનો વાવટો એટલે કે ધ્વજ ફરકાવતો રહેશે। દીપકને માથાનો પાટો કેવો લાગે છે? આપણે જોઈ ગયા કે માથાનો પાટો પોતે બેનને બોલાવે છે અને ત્રણ રંગની અંદર લીલો, સફેદ અને કેસરી રંગો એટલે કે રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે। વાનર સેનામાં કયા નારા સંભળાય છે? વાનર સેના જાય છે ત્યારે કેવા દીપકની જય બોલાવે છે, તે પોતે નારા એટલે કે અવાજ સંભળાય છે। ડોક્ટર મેનાબેનને કોના ઉપર શ્રદ્ધા રાખવાનું કહે છે? ડોક્ટર પોતે મૂંઝવણમાં છે, દીપકની છેલ્લી ઘડી હોય છે ત્યારે ભગવાન ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાનું કહે છે। નવના ટકોરે કઈ ઘટના બની? નવના ટકોરે દીપક ઓલવાઈ ગયો એટલે કે મૃત્યુ પામ્યો। રાષ્ટ્રધ્વજે મોકળ માંડી છે આ વાક્ય કોણ બોલે છે? નંદરાય બોલે છે। તે પાપ કર્યું ને પ્રભુએ તને સજા પણ કરી, એ વાક્ય કોણ બોલે છે? કોને કહે છે? સર અમલ દેરાસરી દીપકને કહે છે। ડોક્ટર તમારો દીકરો છે આ વાક્ય કોણ બોલે છે? કોને કહે છે? એટલે કે મેનાબેન ડોક્ટરને કહે છે, ડોક્ટર તમારો દીકરો છે। ડોક્ટર મેનાબેન ડોક્ટરને કહે છે કારણ કે દીપકને બચાવવા માટે। જબકજોત પાઠમાં લેખકનું નામ કૃષ્ણસિંહ ધરાણી। જબકજોત પાઠનો સાહિત્ય પ્રકાર એકાંકી છે। થેન્ક યુ।